નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. વાત કરીએ સમાચારની તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર. જ્યાં રાજકોટના ઉપલેટામાં 12 લાખની લૂંટ. રાજકોટના ઉપલેટામાં 12 લાખની લૂંટ. ઉપલેટાના કોલકી રોડ પાસેની ઘટના. હુમલો કરીને દિન દહાડે 12 લાખની લૂંટ. જ્યાં પટેલ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વ્યક્તિ પર હુમલો. બે શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી. જ્યાં પ્રફુલભાઈ સાવલિયા નામના વ્યક્તિ સાથે લૂંટ. ત્યારે 12 લાખની રોકડ રકમની લૂંટ કરવામાં આવી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના ઉપલેટાથી. જ્યાં રાજકોટના ઉપલેટામાં 12 લાખની લૂંટ થઈ છે, ત્યારે ઉપલેટાના કોલકી રોડ પાસેની આ ઘટના છે. જ્યાં હુમલો કરીને દિન દહાડે 12 લાખની લૂંટ. ત્યારે પટેલ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. જ્યાં હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી છે. ત્યારે પ્રફુલભાઈ સાવલિયા નામના વ્યક્તિ પર વ્યક્તિ સાથે જે લૂંટ થઈ છે. જ્યાં પ્રફુલભાઈ સાવલિયા નામના વ્યક્તિ સાથે લૂંટ. ત્યારે 12 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી છે. જ્યાં 12 લાખની રોકડ રકમ જે છે એની લૂંટ કરવામાં આવી છે. જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તો કહી શકાય કે દિન દહાડે 12 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. આ ઘટના છે રાજકોટના ઉપલેટામાં. જ્યાં રાજકોટના ઉપલેટામાં કોલકી રોડ પાસેની આ ઘટના છે. દિન દહાડે 12 લાખની લૂંટ થવાની ઘટના બની છે. જ્યાં પટેલ ટ્રેનિંગ નામની જે પેઢી ધરાવતી વ્યક્તિ છે એના પર હુમલો કરીને બે શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે. જ્યાં પ્રફુલભાઈ સાવલિયા નામના વ્યક્તિ સાથે આ લૂંટ ચલાવવામાં આવી છે. દિન દહાડે 12 લાખની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. ત્યારે આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તો કહી શકાય કે રાજકોટમાં દિવસે ને દિવસે ચોરી અને લૂંટના કિસ્સાઓ વધી રહ્યા છે. દિન દહાડે લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. જ્યાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં દિન દહાડે રાજકોટના ઉપલેટામાં દિન દહાડે 12 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. પટેલ ટ્રેનિંગ નામની જે પેઢી ધરાવતી વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરીને તેને લૂંટી લેવામાં આવ્યો છે. ત્યારે હુમલો કરી લૂંટ ચલાવવાનો જે કિસ્સો રાજકોટના ઉપલેટામાંથી આવ્યો છે. જ્યાં પ્રફુલભાઈ સાવલિયા નામના વ્યક્તિ સાથે લૂંટ ચલાવવામાં આવી છે. જ્યાં પ્રફુલભાઈ સાવલિયા નામના વ્યક્તિ સાથે લૂંટ કરી અને જ્યાં 12 લાખની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. ત્યારે આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટના બની હતી, હું ઉપલેટાથી પેમેન્ટ લઈ બંસી ટ્રેડર્સમાંથી 12 લાખ રૂપિયાનું મને જતો હતો. ત્યારે મને રસ્તામાં બે મોટરસાઇકલ વાળા હોન્ડાવાળા બે છોકરા જુવાનડા હતા, એને સાઈડમાં ગાડી ચડાવી અને મારી ઠેલી આવીને ઝટ મારીને લઈ આંચકી લીધી અને મને મારી દીધો ધક્કો. એટલે હું પડી જાઉં એમ હતો. પછી મેં સાઈડમાં ગાડી જરા સ્થિર કરી અને પછી મેં કંટ્રોલ કરી અને રોડ ઉપર લઈ અને પછી મેં એની વાંહે શૂટ કરી અને હું એ અવાજ કહી રહી ગયો બધા એની પાછળ. એટલે એ ભાઈ ગયા જતા હતા એમાં. પછી ગામમાં એને કોલકી ના આવી ગયા અને ખાખી જડિયા રોડ ઉપર જવાનું હતું. એ બાજુ વારવા ગયા ને ગાડી વૈરી ની એટલે ત્યાં પડી ગઈ ગાડી ભટકાણી નાલામાં. એટલે એ ગાડી પડી ગઈ એટલે હું વાંહે પહોંચી ગયો મારી ગાડીમાં. એટલે મેં સીધો એકને ત્યાં પકડી લીધો કાઠલો. એટલે હું મૂકતો નહોતો એટલે મને એને પકડી અને ફસાયડો રોડ ઉપર. તોય મેં મૂક્યો નહીં એનો કાઠલો તો પકડી જ રાખ્યો હતો. એટલે એને રૂમાલ મોઢે બાંધ્યો હતો એ અને કાઠલો એ બે મારા હાથમાં રહી ગયા. એને એને ઘૂસકોટ ફાટી ગયો અને ઘૂસકોટ કાઢી અને ઓલી ઇનોવા ગાડી એ કામથી આવી ને એમાં બૈરાઓને જેમ છતાં એ એને ધ્યાન પડ્યું. એટલે એ કે ઓલા ભાઈને ઓલા મારે હશે કે ઊભી રાખો તો. એટલે એ લોકોએ ઊભી રહી ગઈ અને એ ઉતરા ને બે જણા. એટલે આવડાને ખબર પડી આ લોકોને કે ઓલા બે ઉતરાઓમાંથી ગાડીમાંથી. એટલે એ બે એને પરબાર જ ભાગ્યા ઓકરામાં અને ઓકરામાં દોડીને વયા ગયા કાઇટમાં. એટલે અમે સીધો પોલીસ ખાતાને ફોન કર્યો હતો.